ગુડ મોર્નિંગ બાળકો ધોરણ ચાર વિષય ગુજરાતી કોહો એમાં આપણે પાઠ બાળકો આઠમો કરી રહ્યા છે એમાં આપણે પાઠ ચારમાં એકસો ને સુડતાલીસમાં પેજ સુધી કર્યું હવે બાળકો એકસો ને અડતાલીસમું પેજ તમે કાઢો એમાં જુઓ બાળકો પદ્માસનમાં બેસો પાંચ વાર ઊંડા શ્વાસ લ્યો હવે પદ્માસનમાં બાળકો બેસી જાઓ થોડીક વાર અને પાંચ વાર ઊંડા શ્વાસ લેવાના છે ઉદાહરણ મુજબ શબ્દોને ગોઠવી વાક્ય બનાવો આપણને ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે શબ્દોને ગોઠવી અને વાક્ય બનાવવાના છે ઉદાહરણ છે બને છે છે આહાર દૂધ તે મજબૂત પીવાથી કેમ કે હાડકા હવે આપણે શબ્દ ગોઠવશું બાળકો એનો જવાબ તો કે દૂધ પીવાથી હાડકા મજબૂત બને છે કેમ કે તે પૌષ્ટિક આહાર છે હવે આપણે ગોઠવવાના છે વાક્યો છે પેલું છે ત્રણ રંગો છે કહેવામાં આવે છે તેને તિરંગો તેથી આપણા રાષ્ટ્રધ્વજમાં તો જવાબ આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો છે તેથી તેને તિરંગો કહેવામાં આવે છે બાળકોમાં શબ્દો જો આડા આવે છે આપણે ગોઠવવાના છે બરાબર હવે બીજું છે કારણ કે ઈજા થઈ સબાનાને પગે રમતા રમતા પાટો બાંધ્યો તેના પગમાં તો કે સબાનાને પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેને પગમાં ઈજા થઈ ત્રીજો વર્ગમાં આગળ છે શાહિદને ચશ્માના નંબર બેસાડે છે વધુ તેથી શિક્ષક તેને શાહિદને ચશ્માના નંબર વધુ છે તેથી શિક્ષક તેને વર્ગમાં આગળ બેસાડે છે હવે ચોથું પેનથી લખે છે ભૂલી ગયો કારણ કે ડેવિડ આજે તે પેન્સિલ તે ઘરે જવાબ ડેવિડ આજે પેનથી લખે છે કારણ કે તે પેન્સિલ ઘરે ભૂલી ગયો યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો જોવામાં બાળકો આપણને કાઉસમાં શબ્દ આપ્યા છે કેમ કે પણ તેથી પરંતુ અથવા હવે આ શબ્દ આપણે મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે તો પેલી ખાલી જગ્યા છે દાદા ગુસ્સે થાય છે ખાલી જગ્યા કદી મારે નહીં તો કયો શબ્દ આવશે પણ દાદા ગુસ્સે થાય છે પણ કદી મારે નહીં બીજું રુદ્ર તો ઠીક પલકને ખાલી જગ્યા વાતની ખબર નહોતી તો એમાં પણ પણ આવશે બાળકો રુદ્ર તો ઠીક પલકને પણ વાતની ખબર નહોતી ત્રીજું આજે મારે વહેલા ઘરે જવું પડશે ખાલી જગ્યા અમારે બહાર ગામ જવાનું છે તો એમાં કેમ કે આવશે આજે મારે વહેલા જવું પડશે કેમ કે અમારે બહાર જવાનું છે ચોથું હું ખાલી જગ્યા મારી બહેન કોઈક તો આ રોજ એકાદ તોફાન કરીએ જ તો એમાં આવશે અથવા તો કે હું અથવા મારી બહેન કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ પાંચમું પવન જોરદાર છે ખાલી જગ્યા પતંગ ચગાવવાની મજા પડે તો કે એમાં તેથી આવશે બાળકો પવન જોરદાર છે તેથી પતંગ ચગાવવાની મજા પડે છઠ્ઠું મારે તો રમવું જ હતું ખાલી જગ્યા બાપુજીએ પરાણે ભણવા બે સાડ્યો તો કે પરંતુ મારે તો રમવું જ હતું પરંતુ બાપુજીએ પરાણે ભણવા બે સાડ્યો સાતમી હવે વધારે વાંચવું પડશે ખાલી જગ્યા પરીક્ષા નજીક આવી રહી છે તો કે કેમ કે તો કે હવે વધારે વાંચવું પડશે કેમ કે પરીક્ષા નજીક આવી રહી છે આઠમું સાંજે હું મેદાનમાં હોઉં ખાલી જગ્યા નદી કિનારે ફરતો હોઉં તો કે અથવા તો એમાં આવશે કે સાંજે હું મેદાનમાં હોઉં અથવા નદી કિનારે ફરતો હોઉં નવમું તો કે આજા આજે વાર્તા સાંભળવાની ખૂબ મજા આવતી હતી ખાલી જગ્યા ઘંટ વાગ્યા પછી કોઈ ઊભું ન થયું તો એમાં તેથી આવશે તો કે આજે વાર્તા સાંભળવાની ખૂબ મજા આવતી હતી તેથી ઘંટ વાગ્યા પછી કોઈ ઊભું થયું નહીં દસમું મારે ખાલી જગ્યા દાદાની જેમ રમતમાં એકકો બનવું છે તો એમાં પણ આવશે મારે પણ દાદાની જેમ રમતમાં એક બનવું છે ચાલો બાળકો હવે પેજ નંબર એકસો ને ઓગણપચાસ ત્યાં જો કોષ્ટક આપ્યું છે સૂચના લખી છે અ અને ક ને બ વડે જોડી વાક્યો ઝડપથી બનાવી બોલો અને લખો તો બાળકોમાં જુઓ અ બ અને ક માં વાક્યો આપ્યા છે એ આપણે ત્રણે જોડવાના છે કઈ રીતના જોડાય છે એ પ્રમાણે હું વાક્યો બનાવું છું અને તમે ઝડપથી લખજો મને રમવાનું ગમે છે પરંતુ મને કોઈ રમાડતું નથી મને રમવાનું ગમે છે તેથી હું તારાથી પહેલો આવી ગયો હતો ત્રીજું મારે તો કબડ્ડી રમવી છે પણ મને કોઈ રમાડતું નથી ચોથું મારે તો કબડ્ડી રમવી છે તેથી હવે રમવા જઈશ પાંચમું લખવાનો કંટાળો આવે છે તેથી હવે રમવા જઈશ છઠ્ઠું એ ભલે મોટા હોય પણ મારા જેવું રમી ન શકે સાતમું તું જીત્યો નથી કેમ કે હું તારાથી પહેલાં આવી ગયો હતો આઠમું મને રમવાનું ગમે છે એટલે હું ક્રિકેટ રમીશ નવમું લખવાનો કંટાળો આવે છે એટલે હું ક્રિકેટ રમીશ અને દસમું એ ભલે મોટા હોય પરંતુ મારા જેવું રમી ન શકે અગિયારમું વાક્ય બાળકો તું જીત્યો નથી એટલે હું તારાથી પહેલાં આવી ગયો હતો જુઓ બાળકો હવે તો કે ઘાંટા છપાયેલા શબ્દો તમને યોગ્ય લાગે છે નહીં ને તો સુધારીને ફરીથી લખો તો બાળકો પહેલાં હું જે આપણે ખોટા શબ્દ છે એ પેરેગ્રાફ તમને હું વાંચું છું પછી આપણે એનો જવાબ કરીશું તો પહેલાં જે પુસ્તકમાં આપ્યો છે એ જ હું પેરેગ્રાફ વાંચું છું તો જુઓ બાળકો જે ઘાટા શબ્દ છે ને એ ખોટા છે એનો જવાબ પછી આપણે કરીશું એક હતા રમતું બહેન એમના ભાઈનું નામ રમતાભાઈ છે રમતું બહેન માથા આગળ વાળની ચોટલી વાળે રમતાભાઈ માથા એટલે ટોપી પહેરે ભાઈ બહેન દરરોજ મેદાન જેથી રમવા જાય રમતું બહેન ઉપર ચાલે અને રમતાભાઈ એમની પાછળ મેદાન કારણ કે પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે રમતાભાઈને સારું રમતા ન આવડે ઉપર કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે રમતું બહેન સરસ રમે માં બધા એમના હરીફ થવામાં ગભરાય રમતાભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં માં બધા મને તેમનો સાથીદાર બનાવે બહેન એને સમજાવે છે એ પોતે સારી ખેલાડી છે તેથી એ રોજ કસરત કરે છે જો બાળકોમાં ઘાટા જે શબ્દ છે એને નીચે લીટી કરી છે બ્લૂમાં તો એ શબ્દ ખોટા છે એની બદલે કયા શબ્દ વપરાય એ હવે આપણે જોઈએ જુઓ બાળકો જે ઘાટા શબ્દ હતા ને એ ખોટા હતા હવે એની બદલે ક્યાં કયા શબ્દ વપરાણા છે એ હું તમને આખું પેરેગ્રાફ ફરીથી બોલું છું તે તમે સાંભળો અને પછી લખી નાખો એક હતા રમતું બહેન એમના ભાઈનું નામ રમતાભાઈ રમતું બહેન માથા તો ત્યાં હું હતું આગળ હતો પણ હું આવે માથા પાછળ વાળની ચોટલી વાળે રમતાભાઈ માથા ઉપર ટોપી પહેરે ભાઈ બહેન દરરોજ મેદાનમાં મેદાન પર રમવા જાય બહેન આગળ ચાલે ને રમતાભાઈ એમની પાછળ મેદાન ઉપર પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે રમતાભાઈને સારું રમતા ન આવડે તેથી કોઈ એમની પોતાના સાથીદાર ન બનાવે બહેન સરસ રમે તેથી એમના હરીફ થવામાં ગભરાય રમતાભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં જેથી બધા મને તેમના સાથીદાર બનાવે રમતું બહેન એને સમજાવે કે એ પોતે સારી ખેલાડી છે કારણ કે એ રોજ કસરત કરે છે બાળકો અહીંયા ઘાટા શબ્દ છે એ સુધારીને લખ્યા છે એટલે તમે પણ આવી રીતના લખી લેજો બાળકો હવે પેજ નંબર એકસો ને પચાસ એમાં જો બાળકો એમ કીધું છે કે બે મિનિટ વજ્રાસનમાં બેસો પછી આપણને સરસ મજાનો એક સંવાદ આપ્યો છે તેજસ્વી અને ગીતાંશનો તો કે આ સંવાદમાં શું છે તો કે અમુક અક્ષર નથી આપેલા છતાં પણ આપણે આ પેરેગ્રા આ જે સંવાદ છે એ એટલો સરસ રીતના વાંચી શકશું તો હવે હું વાંચું છું અને બાળકોમાં લાલ જે શબ્દ અક્ષર મૂક્યો છે એ આપણા કુહુમાં નથી પણ એ છતાં આપણે વાંચી શકશું જો હું વાંચું છું બાળકો તેજસ્વીની ગોધરામાં રહે છે એક દિવસ તેના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો તે તેને લેવા માટે બસ સ્ટેન્ડ ગયો તેઓ ઘેર પાછા આવ્યા તેજસ્વીએ બારણું ખોલ્યું હવે વાંચો આગળ શું થયું તો કે તેજસ્વીની કહે આવ હેપી આવ અરે આ શું ગીતાજ અરે આ જો આણું જ ઘર છે ને તો આણું છે ને આપણે એક શબ્દ એક અક્ષર મૂકવાનો કયો મૂક્યો હતો કે આપણું અરે આ આપણું જ ઘર છે ને તેજસ્વીની કહે હા પણ ગીતાજ મને નથી લાગતું કે તું તારા ઘરમાં બધી વસ્તુઓને વસ્તુઓ આ રીતે ગોવી શકે જો તો ત્યાં ઠ આવશે શબ્દ બાળકો ઠ તો કે ગોઠવી શકે કયો અક્ષર આવશે ઠ તો કે આ રીતે ગોઠવી શકે આ તો માત્ર વારો કરી શકે વારો છે જો ન્યા હું આવશે અક્ષર તો કે દ આ તો માત્ર વાંદરો કરી શકે અને હું તો હણા તો કે ન્યા વચ્ચે કયો અક્ષર કયો શબ્દ આવશે કયો અક્ષર મ તો કે હું તો હમણાં જ આવ્યો બંને હસી પડે છે તેજસ્વીની કહી શું કયા કપાળ જો શું કપા પછી કયો અક્ષર આવે તો કે અળ શું કપાળ આ રૂમનો પાળનો દર જો બંધ કરવાનું ભૂલી ગઈ હતી તો આમાં જો બાળકો પેલા આવશે શું કપાળ અળ અક્ષર આવ્યો પછી આ રૂમનો પાળ તો કે છ પાછળનો દર જો તો કે દર વાહ દરવાજો બંધ કરવાનું ભૂલી ગય ગીતા અને ત્યાં જો પાછળ લીડાના તો કે લીમડાના ઝાડ પર લીમડાના ઝાડ પર તારો બીજો ભાઈ જો કેવી મસ્તી થી તારી વેફ તો ત્યાં શું આવશે ર ખાઈ રહ્યો છે તેજસ્વીની દોડાયા એ વેફર મેં તારા માટે બનાવી હતી ગીતાજ ભલે પણ મને તો કાકી બના તો કે વે ને કયો અક્ષર આવે વે બનાવે એ જ ભાવે તેજસ્વીની તેની સામે ડોળા કાઢે છે તેજસ્વીની કહીએ અચ્છા એમાં મમ્મી તો હવે છેક સાંજે છે તો કે આવશે ત્યાં સુધી આજે આ પંખાની હવા તો કે ત્યાં સુધી આ પંખાની હવા ખા ગીતા જ મજાક કરું છું બાબા ચાલ પહે તો કે લા આ રૂમને માણસની જેમ ગોઠવી દઈએ આ પહે લા મૂકવાનું અને રૂમ ને માણસ તો કે ત્યાં સ મૂકવાનું છે ગોઠવી દઈએ બાળકો જો આ સંવાદમાં તો કે જે શબ્દમાં જે જે અક્ષર ખૂટતા હતા એ બધા લાલ અક્ષરે લખેલા છે તો એ તમે બાળકો સરસ રીતના લખી લેજો હવે પછી હવે વાંચો તો કે વાંદરાએ શું કરેલું વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો બાજુ બાજુમાં મૂકેલી ખુરશીઓમાંથી એક ખુરશી પાડી દીધી ટેબલ ફેન ટેબલ પર હતો તે ઉઠાવી સોફા પર નાખ્યો ટેબલ પર મૂકેલો પૈસાનો ગલ્લો લઈ જમીન પર નાખ્યો તે તૂટી ગયો અને તેમાં રહેલા સિક્કા ભોયતળિયા પર વેરાઈ ગયા સૂજરેક રેકમાં મૂકેલા ચપ્પલ ફેંક્યા એક ચપ્પલ ખુરશી એક ચપ્પલ ખુરશીની નજીક પડ્યું બીજું ચપ્પલ કબાટમાંથી એક માસ્ક લઈ ખુરશી પર ફેંક્યો ચશ્મા આડી પડેલી ખુરશી પાસે ફેંક્યા તેથી તેનો એક કાચ નીકળી ગયો નાના ટેબલ પર મૂકેલી ફૂલદાની લઈ સોફા પર ફેંકી દીવાલ પર ટીંગાડેલું ઘડિયાળ નીચે પડ્યું જુઓ બાળકોમાં તો કે તેજસ્વીના ઓરડાને વાંદરાએ કેવી રીતે ગોઠવ્યો છે તે તમે વાંચ્યું ને તો તે પ્રમાણે ચિત્ર દોરો આજે મેં વાંચ્યું ને બાળકો એ પ્રમાણે તમારે ચિત્ર દોરવાનું છે તો ચાલો ચિત્ર દોરો હવે બાળકો જુઓ અહીં સરસ મજાની એક કવિતા આપી છે તેનું નામ છે તો કે ટમેટું ધ્રુજે છે કેમ ભાઈ સાંભળો ગાવો વારંવાર ધ્રુજો એનું નામ છે ઠંડી કહી ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માસી જટ પહેરાવો બંડી આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો અહીં તો બસ છે ઠંડી ઠંડી ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી મોળાભાઈએ ટપા ટમેટાને ટપાક ટપલી મારી ધડધડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરાવો મીઠો મીઠો તડકો જો બાળકો આ કવિતા સરસ મજાની છે આ કવિ કોણ છે તો કે કૃષ્ણ દવે આ કવિતા લખી છે આમાં શું છે તો કે ફ્રિજમાં ટમેટું છે એને શું છે તો કે એને ખૂબ ઠંડી લાગે છે પછી દૂધી માસીને કહે છે કે દૂધી માસી દૂધી માસી જલ્દી મને બંડી પહેરાવો બાળકો ખબર છે તમારા મમ્મી પણ બધું ફ્રીજમાં શાકભાજી મૂકતા છે અને ફ્રીજ તમે ખોલું ને ત્યાં ઠંડુ ઠંડુ લાગે છે તો ટમેટાને મને ઠંડુ લાગે છે એટલે દૂધી માસીને કહે છે કે મને જલ્દી બંડી પહેરાવો ટમેટું કહે છે કે આની કરતાં તો અમે ડાળ પર હતા ને ત્યારે અડકો દડકો રમતા મીઠો મીઠો મને સવારનો તડકો બહુ ગમતો અહીં તો બસ બરફના ગામ જ છે પછી ટમેટું કહે છે કે આ કોણે ફ્રીજ બનાવ્યું એમાં હૂફનું નામ જ નથી ત્યાં તો દરવાજો ખોલે છે શું લેવા તો કે ફ્રિજમાં જે ઘારી પડી હતી ને એ લેવા માટે ત્યાં તો મોડાભાઈએ શું કર્યું ટમેટાને ટપાક દઈને ટપલી મારી એટલે ટમેટું છે એ દડ દડ કરતું ફ્રીજની બહાર પડ્યું બહાર ગયું ત્યાં તો એને બારીમાંથી સુરજ જોયો અને ખુશીનો પાર ન રહ્યો ત્યાં તો નાના બે કિરણો આવ્યા ત્યાં સડક પાર કરીને અને ટમેટા રાજાને કીધું કે લ્યો આ મીઠો મીઠો તડકો તમે ખાવ તો બાળકો આ સરસ મજાની કવિતા છે તમે હવે પેજ નંબર બાળકો ત્યાં વાત વાતચીત છે એના આપણે વાતચીતના જે પ્રશ્નો છે એ સમજીએ પેલું છે ટમેટાને શું થયું ત્યારે તમને મજા આવી ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું તો જવાબ ટમેટા એ બારીમાંથી સૂરજનો તડકો જોયો ત્યારે મને મજા આવી મજા પડી ટમેટાને ઠંડી લાગી ત્યારે મને દુઃખ થયું બીજો પ્રશ્ન છે તમે ફ્રીજ જોયું છે ક્યાં ફ્રીજમાં કઈ કઈ વસ્તુઓ હોય છે તો કે હા મેં ફ્રીજ ઘણી બધી જગ્યાએ જોયું છે ઘરમાં દવાખાનામાં દવાની દુકાને તેમાં પાણી દૂધ દહીં આઈસ્ક્રીમ શાકભાજી દવાઓ વગેરે વસ્તુઓ હોય છે ત્રીજો પ્રશ્ન ફ્રીજ વગર શાકભાજી દહીં દૂધ કેવી રીતે સાચવી શકાય તો કે જવાબ ફ્રીજ વગર શાકભાજી દહીં દૂધ બરફમાં રાખીને સાચવી શકાય ચોથું ફ્રીજમાં રહેલા શાકભાજી ફળ શું વાતો કરતા હશે તો ઉત્તર ફ્રીજમાં રહેલા શાકભાજી ફળ પોતાને ઠંડી ખૂબ લાગે છે વાતો કરતા હશે તેઓ ફ્રીજથી ફ્રિજમાંથી ક્યારે બહાર નીકળ નીકળાશે તેની વાતો કરતા હશે પાંચમું તમને ફ્રિજ બનવું ગમે છે ફ્રિજમાં રહેલી વસ્તુઓ બહુ બનવું ગમે છે કેમ તો કે જવાબ મને ફ્રિજ બનવું ગમે કેમ કે હું ફ્રિજમાં ફ્રિજ બનું તો હું અન્યને સાચવી શકું માણસોની સેવા કરી શકું છઠ્ઠું ફ્રિજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે એ જવાબ તો કે ફ્રિજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાંથી મનમાં બોલ્યું હશે કે હા છૂટ્યા જેલમાંથી હવે છેલ્લો સાતમું હવે પછી તમે કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય તો કે જવાબ હવે પછી હું કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે મને થાય કે બિચારું ટમેટું ફ્રિજમાં ઠંડીથી દુઃખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યું એને તો ક્યાંય સુખદ ન મળ્યું હવે પછી પણ બાળકો સવાલ જવાબ છે એમાં છે કે ઉત્તર તો તમને આવડે જ ને લખી લો પેલો પ્રશ્ન છે ટમેટાએ બંડી કેમ માગી તો જવાબ ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માગી બીજું ટમેટાની ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું તો જવાબ ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યો ત્રીજું ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું જવાબ ટમેટું દડ દડ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજને જોઈને ખુશ થઈ ગયું ચોથો પ્રશ્ન ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે જવાબ ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા હતા અને સવારનો મીઠો તડકો યાદ આવે છે પાંચમું ટમેટાએ કોની પાસે મદદ માગી જવાબ ટમેટાએ દૂધી માસી પાસે મદદ માગી છઠ્ઠું ટમેટું સૂર્યપ્રકાશ કે તડકો શા માટે ઈચ્છે તો જવાબ ટમેટું સૂર્યપ્રકાશ કે તડકો ઠંડીથી બચવા માટે ઈચ્છે સાતમું ટમેટાને ફ્રિજ ગમે છે કેમ ખબર પડી જવાબ ટમેટાને ફ્રિજ ગમતું નથી ફ્રિજમાં તેની ખૂબ ઠંડી લાગતી હતી મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું તે વખતે ટમેટાને બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીજ નથી ગમતું આઠમું ટમેટું કોને કોને થેન્ક યુ કહે છે શા માટે જવાબ ટમેટાને મૂળાભાઈએ ટપલી મારીને બહાર આવી ગયો તેથી તે મૂળાભાઈને થેન્ક યુ કહે છે સડકો પાર કરીને બે કિરણો આવ્યા અને ટમેટાને તડકો પહેરાવ્યો તેથી તે સૂરજના કિરણોને પણ થેન્ક યુ કહેશે કવિતાના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પેલું ખાલી જગ્યાનો દરવાજો વારંવાર ખોલવાથી લાઈટ બિલ વધારે આવે તો એમાં જવાબ ફ્રીજ બીજું સૂરજના ખાલી જગ્યા ગરમી આપે તો કે કિરણો ત્રીજું સુરતની ખાલી જગ્યા ખૂબ વખણાય તો કે ઘારી ચોથું મારા મામાના લગ્નમાં ખાલી જગ્યાનો હલવો બનાવ્યો હતો તો કે દૂધીનો પાંચમું બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ખાલી જગ્યા દઈને બોર પડ્યા તો કે ટપાક છઠ્ઠું તો કે ઉનાળામાં ડામરની ખાલી જગ્યા પર ચાલવું અઘરું છે તો કે સડક પર તો બાળકો જે આ લાલ અક્ષર છે એ જવાબ છે તે તમે પૂરી લેજો એની પછીની પ્રવૃત્તિ છે બાળકો જો તમે ફ્રીજમાં બિરાજેલા ટમેટા રાજ છો તમારી વાત ઘરના કોઈ એક સભ્યને કહો તમે જ બાળકો જો ટમેટા છો ફ્રીજમાં છો તો જે તમારી વાત છે એ તમારા ઘરના સભ્યને કહો તો અમે જે કાવ્ય સમજાયું હતું ને એ જ સમજૂચી થઈએ તો બાળકો આ જે છે એ તમે લખી લેજો વાંચો સમજો અને નવી પંક્તિઓ બનાવો આ દાખ આપણને ઉદાહરણ આપ્યું છે બાળકો જો કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માસી જટ પહેરાવો બંડી તો આ કાવ્યમાં છે હવે એનું આપણે વાક્ય બનાવીએ છીએ બાળકો ટમેટું કહે મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે દૂધી માસી દૂધી માસી જટ બંડી પહેરાવો જોયું અહીંયા પંક્તિમાં શબ્દોની જગ્યા બદલીએ તો વાક્ય બની જાય છે તેથી ઉલટું કરો અને વાક્ય પરથી પંક્તિ બનાવો આ પંક્તિ કવિમાં કવિતામાંથી શોધો અને સરખામણી કરો ત્યાં નાના બે કિરણો સડક પાર કરીને આવ્યા અને કહે ટમેટા રાજા મીઠો મીઠો તડકો પહેરો તો ન જવા બાળકો ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરું મીઠો મીઠો તડકો આ વાક્યો તમે ગાઈ શકો તેવા બનાવી શકો મારું નામ ધમાચકડી 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 છે તારું કામ તો ડાહિયો ડાહિયું કહેવાનું કે કરવાનું છે તો હવે આનો જવાબ બાળકો ધમાચકડી 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 મારું નામ ડાહ્યું ડાહ્યું કહેવાનું ને કરવાનું એ તારું કામ કઈ પંક્તિઓ ગાવામાં મજા પડે તેવી છે શા માટે એવું કેમ લાગે છે તો જવાબ ઉત્તર માની પંક્તિમાં ઉત્તરમાંની પંક્તિમાં ગાવાની મજા પડે છે તેમાં પ્રાસ છે લય છે મારું નામ તારું કામ આ પ્રાસ અને લય છે નીચેના વાક્યો ગાઈ શકાય તેવી પંક્તિઓમાં લખો ટપુ નામનો એક કાચબો હતો તેની અટક લપલપ્યો હતી એ આખો દી પાણીમાં રહી છપછબિયા કર્યા કરે તો બાળકો આ ગાય કેવી રીતના શકાય તો જો બોલું છું ટપુ નામનો હતો એક કાચબો હતી અટક એની લપલપ્યા આખો દી એ રહે પાણીમાં કર્યા કરે છપછબિયા હવે બીજું વાક્ય તારી લંકા સળગી ગઈ પણ મારી પૂંછડી સાજી થઈ રહી છે તારા તેલ ગાભા અને દીવાસળી બગડી ગયા પણ મારી પૂંછડી સાજી રહી તો બાળકો આને કઈ રીતના કવિતા પ્રમાણે કહી શકાય જો લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી તેલ પાણી તારું ગાભા તારા દિવાસળી પણ તારી બગડી ગઈ પૂંછડી મારી સાજી રહી હવે ત્રીજું વાક્ય બાળકો એ જૂતાજીના ડાક્ટર જરાક નાડી માપું મારું ચપ્પલ બીમાર પડ્યું છે એની સારી દવા કરો તો આ કાવ્યમાં કઈ રીતના ગવાય બાળકો આપણે થોડુંક ગણિત પણ સમજીએ નીચેનો કોઠો અને તેની નીચે આપેલા પ્રશ્ન જુઓ તમારા જૂથમાં ચર્ચા કરી તમારો ઉત્તર લખો અને વર્ગમાં રજૂ કરો આ બાળકો જો તમારે તમારી જાતે કરવાનું છે વર્ગમાં ત્રણ ચાર બાળકો જૂથમાં કામ કરવાનું છે ચર્ચા કરવાની અને તમારે જવાબ લખવાના છે આ કોષ્ટક છે એ હું તમને સમજાવી દઉં છું ચાલો બાળકો તો કે રમતનું નામ અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે તો કે રમતનું નામ વિશ્વ રેકોર્ડ અને ભારતીય રેકોર્ડ તો એમાં રમતનું નામ છે ઊંચો કૂદકો પુરુષો એટલે કે ભાઈઓ માટે તો કે કોણ વિશ્વમાં રેકોર્ડ છે તો કે જાયર એસ એને કેટલું લાંબો ઊંચો કૂદકો કર્યો છે તો કે બે મીટર પિસ્તાળીસ સેમી ભારતીય રેકોર્ડ કયો છે તો કે ચંદ્રપાલ એને કેટલો ઊંચો કૂદકો કર્યો તો કે બે મીટર સત્તર સેમી હવે લાંબો કૂદકો ઊંચા પછી શું આવશે લાંબો કૂદકો એમાં ભાઈઓ એટલે કે પુરુષો એમાં છે વિશ્વ રેકોર્ડમાં છે માઇક પી એને આઠ મીટર પંચાણું સેમી અને ભારતીય રેકોર્ડમાં અમૃત પાલ એને આઠ મીટર આઠ સેમી હવે ઊંચો કૂદકો મહિલા એટલે કે બહેનો માટે તો કોણ છે સ્ટેફડા કે એને બે મીટર નવ સેમી અને ભારતીય રેકોર્ડમાં છે બોબી એ એક મીટર એકાણું સેમી હવે લાંબો કૂદકો મહિલા માટે તો કે એમાં વિશ્વ રેકોર્ડમાં છે ગલીના સી સાત મીચ મીટર બાવન સેમી અને ભારતીય રેકોર્ડમાં છે અંજુ જી એ છે છ મીટર ત્યાંશી સેમી તો હવે બાળકો જે નીચેના પ્રશ્ન છે એ તમારે જાતે વર્ગ વર્ગમાં બાળકો સાથે જૂથમાં બેસીને કરવાના છે એ તમારું હોમવર્ક છે અહીં આપણો પાઠ પૂરો થાય છે થેન્ક યુ